नमस्कार विद्यार्थी मित्रों, कोरोना की महामारी वच्चे सर्जायेली लॉकडाउन परिस्थिति में तक्षशिला विद्यालय बायड़ना ऑनलाइन डिस्टन्स लर्निंग कार्यक्रम में आप सर्वनु हार्दिक स्वागत छे। मित्रों, आज आपणे धोरण 9 में विज्ञान विषय में प्रकरण 5 जेनुं नाम छे सजीवनो पायानो एकम, तो एना माटेनुं मित्रों आज लेक्चर 13 छे। અગાઉના લેક્ચરમાં જો મિત્રો તમને ખ્યાલ હોય તો આપણે કર્ણાક સૂત્ર એના વિશે સમજી ગયા હતા। કર્ણાક સૂત્ર કે જેના કોષના શક્તિગર પાવર હાઉસ તરીકે ઓળખવામાં આવે છે, એટીપીના સ્વરૂપે કર્ણાક સૂત્રમાંથી ઉર્જા મુક્ત થાય છે વગેરે વિશે આપણે ચર્ચા કરી ગયા હતા। તો આજે આપણે હવે આ લેક્ચર 13માં લેક્ચરની અંદર આપણે રંજક કણો એના વિશે આપણે સમજવું છે। રંજક કણો એને અંગ્રેજીમાં પ્લાસ્ટિડ્સ કહેવાય છે। મિત્રો, રંજક કણોને અંગ્રેજીમાં શાના તરીકે ઓળખવામાં આવે છે? પ્લાસ્ટિડ્સ તરીકે ઓળખવામાં આવે છે। અંગ્રેજી શબ્દ તમારે ધ્યાન રાખવાના મિત્રો, આગળ જતા તમારે ક્યાંક કામ લાગશે, બરોબર? તો રંજક કણો કે જેને અંગ્રેજીમાં પ્લાસ્ટિડ્સ તરીકે ઓળખવામાં આવે છે। હવે મિત્રો, રંજક કણો એ માત્ર ને માત્ર વનસ્પતિ કોષોમાં જોવા મળે છે, પ્રાણી કોષોમાં રંજક કણો જોવા મળતા નથી। આ એક ધ્યાન રાખજો આ બાબત મિત્રો, કે રંજક કણો માત્ર કોનામાં જોવા મળે છે? તો કે વનસ્પતિ કોષોમાં જોવા મળે છે, પ્રાણી કોષોમાં રંજક કણો જોવા મળતા નથી। તો રંજક કણો માત્ર વનસ્પતિ કોષોમાં જોવા મળે છે। સાથે રંજક કણો એ બે પ્રકારના હોય છે, એક ક્રોમોપ્લાસ્ટિડ્સ જેને રંગ કણો તરીકે ઓળખવામાં આવે છે, બીજું લ્યુકોપ્લાસ્ટ જેને શ્વેત કે રંગહીન કણ તરીકે ઓળખવામાં આવે છે, બરોબર છે? રંજક કણોના પ્રકાર કેટલા છે? બે, એક પહેલો ક્રોમોપ્લાસ્ટિડ્સ જેને રંગ કણો કહેવાય છે, અને બીજું લ્યુકોપ્લાસ્ટ કે જેને શ્વેત કે રંગહીન કણો તરીકે ઓળખવામાં આવે છે। સાથે મિત્રો, રંજક કણો એક ક્લોરોફિલ રંજક દ્રવ્ય ધરાવે તો તેને હરિત કણો તરીકે ઓળખવામાં આવે છે। રંજક કણો કયું રંજક દ્રવ્ય? ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય ધરાવે તો તેને હરિત કણો તરીકે ઓળખવામાં આવે છે। અને હરિત કણ ક્લોરોફિલ રંજક દ્રવ્ય માત્ર ને માત્ર વનસ્પતિ કોષોમાં જ જોવા મળે છે, અને આ હરિત કણ આ ક્લોરોફિલ જોવા મળે છે એટલા માટે વનસ્પતિનો રંગ કેવો છે? લીલો રંગ છે। વનસ્પતિના પર્ણનો રંગ એ લીલો છે, તો એ લીલો રંગ કોને આભારી છે? તો ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય આવેલું છે, હરિત કણો આવેલા છે એટલા માટે, બરોબર છે? તો રંજક કણો એ ક્લોરોફિલ રંજક દ્રવ્ય ધરાવે તો તેને હરિત કણો તરીકે ઓળખવામાં આવે છે। સાથે મિત્રો, વનસ્પતિઓમાં રંજક કણો એ પ્રકાશ સંશ્લેષણ માટે પણ ખૂબ અગત્યના છે। વનસ્પતિમાં રંજક કણો કઈ ક્રિયા માટે? પ્રકાશ સંશ્લેષણ માટે ખૂબ અગત્યના છે। એટલે વનસ્પતિની અંદર જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે, તો એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે કોણ જવાબદાર છે? રંજક કણો જવાબદાર છે। હવે તમને પાછો પ્રશ્ન થાય કે પ્રકાશ સંશ્લેષણ એટલે શું? તો પ્રકાશ સંશ્લેષણ એટલે સૂર્યપ્રકાશની હાજરીમાં પાણી અને કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી અને કાર્બોદિત જેવા પદાર્થનું સંશ્લેષણ કરીને જે પ્રક્રિયા તૈયાર થાય જેની પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કહેવાય, બરોબર છે? તો અહીંયા વનસ્પતિઓમાં રંજક કણો એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે પણ ખૂબ અગત્યના છે। તમને હેતુલક્ષીમાં કદાચ પ્રશ્ન પૂછે કે વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે શું જવાબદાર છે, તો એના માટે જવાબ શું આવશે? રંજક કણો એના માટે જવાબદાર છે, બરોબર છે? સાથે મિત્રો, હરિત કણ એ ક્લોરોફિલ સિવાય, અહીંયા આપણે વાત કરી, શું વાત કરી? કે ક્લોરોફિલ રંજક દ્રવ્ય ધરાવે તો તેને આપણે હરિત કણો કહેવાય। રંજક કણો એ ક્લોરોફિલ રંજક દ્રવ્ય ધરાવે તો તેને શું કહેવાય? હરિત કણો તરીકે ઓળખાય, હમણાં આપણે વાત કરી। તો હરિત કણો એ ક્લોરોફિલ સિવાય પીળા કે નારંગી રંગના રંજક દ્રવ્ય પણ ધરાવે છે। હરિત કણો એ ક્લોરોફિલ તો ધરાવે છે, સાથે સાથે કેટલાક રંગના રંજક દ્રવ્ય પણ ધરાવે છે, જેની અંદર પીળા કે નારંગી રંગના રંજક દ્રવ્ય પણ ધરાવે છે। તો આ એક બાબત પણ તમે ધ્યાન રાખજો કે હરિત કણો એ ક્લોરોફિલ સિવાય કયા રંગના રંજક દ્રવ્ય ધરાવે છે? તો કે પીળા અને નારંગી રંગના રંજક દ્રવ્ય પણ ધરાવે છે। હવે રંગહીન કણો એને આપણે હમણાં શું વાત કરી? તો લ્યુકોપ્લાસ્ટ એના વિશે આપણે વાત કરી। તો લ્યુકોપ્લાસ્ટ જેને આપણે કહ્યું રંગહીન કણો, તો રંગહીન કણો એ પ્રાથમિક કક્ષાની અંગિકાઓ છે। રંગહીન કણો એ શું છે? પ્રાથમિક કક્ષાની અંગિકાઓ છે। હવે આ પ્રાથમિક કક્ષાની જે અંગિકાઓ છે એની અંદર શાનો શાનો સંગ્રહ થાય છે? તો સ્ટાર્ચ, ચરબી અને પ્રોટીન જેવી કણિકાઓનો સંગ્રહ થાય છે, બરોબર છે?
તો રંગહીન કણો નું એક કાર્ય છે કે રંગહીન કણો એ પ્રાથમિક કક્ષાઓની અંગિકા છે અને એ પ્રાથમિક કક્ષાઓની અંગિકા કે જેમાં સ્ટાર્ચ ચરબી અને પ્રોટીન જેવી કણિકાઓનો સંગ્રહ થાય છે બરોબર છે તો આ એક કાર્ય તમે ધ્યાન રાખજો રંગહીન કણો નું કાર્ય સ્ટાર્ચ ચરબી પ્રોટીન અને આવી જે કણિકાઓ છે એનો શું કરે છે સંગ્રહ કરે છે સાથે મિત્રો રંજક કણો કે જેના આંતરિક આયોજનમાં એટલે અંદરના આયોજનમાં ઘણા બધા પટલીય સ્તરો દ્રવ્યની અંદર લટકતા હોય છે આંગળી જેવા દ્રવ્યો એ લટકતા એ રંજક કણોની અંદર જોવા મળે છે પટલીય દ્રવ્ય એ લટકતા સ્વરૂપે જોવા મળે છે અને એ દ્રવ્યને સ્ટ્રોમા કે આધારક કહેવાય છે તો આ સ્ટ્રોમા અથવા તો આધારકની વ્યાખ્યા છે કે રંજક કણોના આંતરિક આયોજનમાં આંતરિક આયોજન શબ્દ એટલે અંદરના આયોજનમાં પટલીય દ્રવ્ય જેવી રચના જોવા મળે છે લટકતા પટલીય દ્રવ્ય જેવી આ પ્રકારે રચના જોવા મળે છે તો એને આપણે શું કહીએ સ્ટ્રોમા કે આધારક કહીએ છીએ બરોબર છે તો આ સ્ટ્રોમા અથવા તો આધારકની વ્યાખ્યા તમે ધ્યાન રાખજો સાથે રંજક કણ એની બહારની જે સંરચના છે બહારની જે રચના છે એ કણાસૂત્રને સમાન છે રંજક કણોની જે બહારની જે રચના છે બહારની જે સંરચના છે એ કોને સમાન છે કણાસૂત્રને સમાન છે તમને પ્રશ્ન પૂછે કે કણાસૂત્ર જેવી રચના ધરાવતી રસ્તાની કઈ છે તો રંજક કણો તો રંજક કણોની બાહ્ય સંરચના બહારની રચના એ કણાસૂત્રને સમાન છે સાથે કણાસૂત્રની જેમ આ રંજક કણો એ પણ શું કરે છે તો પોતાના ડીએનએ અને પોતાના રિબોસોમ ધરાવે છે જેમ કણાસૂત્ર આપણે અગાઉના લેક્ચરની અંદર આપણે વાત કરી હતી કે કણાસૂત્ર એ પોતાના ડીએનએ ને રિબોસોમ ધરાવે છે તો એમ કણાસૂત્રની જેમ આ રંજક કણો એ પણ પોતાના ડીએનએ અને પોતાના રિબોસોમ ધરાવે છે અને તમને ખ્યાલ જ છે ડીએનએ નું પૂરું નામ અગાઉના લેક્ચરમાં આપણે વાત કરી હતી શું હતું ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ બરોબર છે તો આ કણાસૂત્રની જેમ રંજક કણો એ પણ પોતાના ડીએનએ અને રિબોસોમ ધરાવે છે બરોબર છે તો આપણે અહીંયા રંજક કણો એટલે પ્લાસ્ટિસ એના વિશે સમજ્યા ફરી એક વખત એને નજર કરી લઈએ રંજક કણો માત્ર કોનામાં જોવા મળે તો મિત્રો વનસ્પતિ કોષોમાં જોવા મળે છે રંજક કણોના પ્રકાર કેટલા છે તો બે એક ક્રોમોપ્લાસ્ટિસ જેને રંગકણ કહેવાય બીજો લ્યુકોપ્લાસ્ટ જેને શ્વેત કે રંગહીન કણ કહેવાય બરોબર છે ચલો રંજક કણો એ ક્લોરોફિલ રંજક દ્રવ્ય ધરાવે તો તેને હરિત કણો તરીકે ઓળખવામાં આવે છે બરોબર છે આ ધ્યાન રાખજો ક્લોરોફિલ રંજક દ્રવ્ય ધરાવે તેને સરળ તરીકે હરિત કણો તરીકે ઓળખવામાં આવે છે વનસ્પતિઓમાં રંજક કણો એ પ્રકાશ સંશ્લેષણ માટે અગત્યના છે બરોબર વનસ્પતિની અંદર આ રંજક કણ એ કઈ ક્રિયા માટે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે અગત્યના છે બરોબર હવે હરિત કણ એ ક્લોરોફિલ રંજક દ્રવ્ય ધરાવે છે એની સાથે સાથે પીળા કે નારંગી રંગના રંજક દ્રવ્ય પણ ધરાવે છે રંગહીન કણોનો અહીંયા કાર્ય પ્રાથમિક કક્ષાઓની અંગિકા છે જેમાં સ્ટાર્ચ ચરબી અને પ્રોટીન જેવી કણિકાઓનો સંગ્રહ થાય છે આ રંગહીન કણોનું કાર્ય છે બરોબર છે રંગહીન કણો પ્રાથમિક કક્ષાની અંગિકાઓ છે જેમાં સ્ટાર્ચ ચરબી અને પ્રોટીન કણિકાઓનો સંગ્રહ થાય છે રંજક કણોના આંતરિક આયોજનમાં એટલે અંદરનું જે આયોજન છે એ અંદરના આયોજનમાં પટલીય દ્રવ્યો બરોબર પટલીય સ્તરો કે જે લટકતા હોય એ પ્રકારે રચના જોવા મળે છે જેને સ્ટ્રોમા કે આધારક કહેવાય છે ઓરા રંજક કણો એની બાહ્ય સંરચના એ કણાભસૂત્રને સમાન છે એટલે કણાભસૂત્ર જેવી જ છે અને કણાભસૂત્રની જેમ આ રંજક કણો એ પણ પોતાના ડીએનએ અને પોતાના રિબોસોમ ધરાવે છે બરોબર છે તો અહીંયા આપણે રંજક કણો એના વિશે આપણે સમજ્યા બરોબર છે પાઠ્યપુસ્તકના પેજ નંબર 65 ઉપર આ થિયરી તમને આપેલી છે ટેક્સ્ટબુકમાંથી બરોબર રીતે શાંતિથી વાંચી લેજો સમજી લેજો ખ્યાલ આવે તો તમારી પાસે વિડીયો છે વિડીયોને સ્ટોપ કરીને પોઝ કરીને પણ તમે સમજી શકો છો બરોબર છે અને આના પછીના આપણે નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે નવા વિડીયો સાથે મળીશું થેન્ક યુ